નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી લીધી છે આતિશીના નામનો પ્રસ્તાવ અરવિંદ કેજરીવાલે કર્યો હતો અને વિધાનસભા દળની બેઠકમાં સર્વસંમતિથી આતિશીના નામ પર મહોર લગાવવામાં આવી હતી આતિશી દિલ્હી રાજ્યની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તે પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિતે પણ દિલ્હીની કમાન સંભાળી હતી આપને જણાવી દઈએ કે આતિશી કાલકાજી વિધાનસભા બેઠકમાંથી વિધાનસભ્યો છે અને હાલમાં તેઓ પાસે કુલ તેર મંત્રાલય છે રાજકીય વર્તુઓમાં આતિશી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદ્યાના વિશ્વાસુ તરીકે ઓળખાય છે તો દિલ્હીની નવા મુખ્યમંત્રી આતિશી જન્મ આઠ જૂન ઓગણીસો એકાશીમાં દિલ્હીમાં થયો હતો તે પંજાબી રાજપૂત પરિવારમાંથી આવે છે તેમના પિતા વિજયસિંહ અને માતા તૃષ્ટા વાહી બંને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે પિતા વિજયસિંહે માર્કસ અને લેનિનમાંથી કેટલાક અક્ષરો લઈને તેમનું નામ આતિષી માર્લેના રાખ્યું હતું જોકે બે હજાર ઓગણીસના લોકસભા ચૂંટણી દરમિયાન આતિષી માર્લેનાએ પોતાના નામમાંથી માર્લેના શબ્દ હટાવી દીધો હતો અને હવે તે આતિષી નામથી ઓળખાય છે

લોકસભા ચૂંટણીમાં પણ તેમને પોતાની કિસ્મત અજમાવી હતી પરંતુ તેમને ગૌતમ ગંભીર સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો જોકે બાદમાં વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત થઈ હતી તો હાલમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી એ અરવિંદ કેજરીવાલના ખૂબ જ વિશ્વાસુ માનવામાં આવી રહ્યા છે જેને કારણે આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હોય તેવી ચર્ચા વહેતી થઈ છે તો હાલમાં અરવિંદ કેજરીવાલ કરતા એક કદમ આગળ હોય તેવી ચર્ચા દિલ્હીના રાજકારણમાં થઈ રહી છે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી અરવિંદ કેજરીવાલ કરતા એક કદમ આગળ રહીને કામ કરશે તેવો બધાને વિશ્વાસ છે ધન્યવાદ દર્શક મિત્રો